છેતરપિંડી સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. બે આરોપીઓ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની આંતરરાજ્ય ગ્વાલા ગેંગના સભ્યો છે. કાપુદ્રામાં મમતા પાર્ક સોસાયટી 2 રહેતા રણછોડ જાદવ લખાણી 3 ડિસેમ્બરે ઘર બહાર મોપેડ પાર્ક કરીને ડિક્કીમાંથી બેગ બહાર કાઢતા હતા ત્યારે બાઇક પર આવેલા 2 યુવકો વૃદ્ધના હાથમાંથી બેગની ચીલ ઝડપ કરી ભાગ્યા હતા. આ બેગમાં 5.36 લાખના ઘરેણા હતા. કાપુદ્રામાં મમતા પાર્ક સોસાયટી 2 રહેતા રણછોડ જાદવ લખાણીએ 3 ડિસેમ્બર ઘરની બહાર મોપેડ પાર્ક કરી ડિક્કીમાંથી બેગ કાઢી હતી ત્યારે એક બાઇક પર આવેલ 2 બાઇકર્સ રણછોડના હાથમાંથી બેગની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા અને આ બેગમાં 5.36 લાખના ઘરેણા હતા. ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી અને આ દરમિયાન કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ દિલુભાની માહિતી મળી હતી કે કાપુદ્રામાં ચોરી કરનાર સરથાણા કેનાલ રોડ પર આવનાર છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી આરોપી સિન્ટુરાજ ગ્વાલા અને સંદર મુખવાલ ગ્વાલાને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી સોનાના ઘરેણા, બાઇક અને લોક તોડવાના સાધનો, 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તા કબજે કરી છે. તેઓ જલપાઈગુડીથી સુરત આશરે 21 કિલોમીટરનું અંતર કાપી સુરત ચોરી કરવા આવ્યા હતા. સુરત ઉપરાંત અમદાવાદ, વાપી, વડોદરા અને આણંદમાં પણ ચોરી કરી છે. સુરતમાં ચોરી કરવા આવ્યા તે પહેલા તેઓ બાઇક પર જલપાઈગુડીથી બિહારના પટના સુધી બાઇક પર આવ્યા હતા. જલપાઈગુડીથી પટના સુધી પહોંચવા 3-4 દિવસ રોકાઈ ચોરી કરી હતી. પટનામાં ચોરી કરી શક્યતા ન હતી ત્યારે તેઓને એવું થયું કે ગુજરાતમાં વધુ રૂપિયા મળી શકે તેવું માનીને તેઓ પટનાથી ટ્રેનમાં બાઇક પાર્સલમાં અમદાવાદ મોકલી હતી. પોતે પણ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી અલગ અલગ જગ્યાએ ચોરી કરી સુરત આવ્યા હતા. સુરત પોલીસના હાથે ઝડપાયેલા બંને તસ્કરો અને તેની ગેંગ દ્વારા દેશભરમાં 185 થી વધુ ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે. આ ગેંગ બાઇક પર નીકળતી હતી. 2 અને 4 ની જોડીમાં નીકળીને તસ્કરો ચોરીને અંજામ આપતા હતા. એક સરખી મોડસ ઓપરેન્ડન્સીથી ચોરી કરવાના હોવાના લગભગ 30 ગુના આરોપીઓએ કબૂલ્યા હતા, જેમાં પટનામાં 4, કોલકાતામાં 2, વારાણસીમાં 2, આસામમાં 6 અને ગુજરાતમાં 15 તથા દમણમાં 1 તેમ મળી કુલ 30 જેટલી ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસે પશ્ચિમ બંગાળની પાર્સિંગ કરેલી બાઇક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના સાગીરાતનો વતની બાઇક લઈને દેશભરમાં ચોરી કરવા નીકળે છે. બાઇક ટ્રેન દ્વારા અન્ય શહેરમાં મોકલી પોતે ટ્રેન દ્વારા જે તે શહેરમાં પહોંચે છે. એક વખત ચોરી થાય તે શહેર છોડી બાઇક બીજા શહેરમાં લઈ જવાય છે. આરોપીઓ 2 અથવા 4 ની સંખ્યામાં ચોરી કરવા સાથે નીકળે છે. આરોપીઓ મોટી બેંક અથવા લોકર વગેરે સ્થળે વોચ કરે છે. કોઈક રૂપિયા કે કિંમતી વસ્તુ લઈ નીકળે એટલે તેનો પીછો કરી જ્યાં તક મળે ત્યાંથી ચીલ ઝડપ કરી નાસી જાય છે. તેઓ ખોટા ઇલેક્શન કાર્ડથી હોટલમાં રોકાતા હોય છે. સુરત શહેરની અંદર છેલ્લા અમુક દિવસોથી 2 ઘટનાઓ ઘટિત થઈ હતી, જેમાં એક 3 ડિસેમ્બરના દિવસે કાપોદરા પોલીસ સ્ટેશન નજીક આવેલ મમતા સોસાયટીમાં ફરિયાદી રણછોડભાઈ પોતાના પત્ની સાથે એમણે જે એક લોકર હતું એમાં પોતાના દાગીના મૂકેલા હતા. લગ્ન પ્રસંગ હોવાથી એ વરાછા વિસ્તારમાંથી લોકરમાંથી દાગીના લઈ પોતાના પત્ની સાથે પોતાના એક્ટિવા મોટરસાયકલ મોપેડ ઉપર મમતા સોસાયટીમાં આવેલા હતા. એ વખતે પોતાનું મોપેડ પાર્ક કરી અને જેવા એ ઘરેણાવાળી થેલી છે એ લઈ પોતાના ઘર તરફ જવા માટે તૈયારી કરતા હતા. એ જ વખતે પૂર ઝડપે મોટરસાયકલ ઉપર 2 ઈસમોએ એના હાથમાં રહેલી જે થેલી છે જેમાં સોનાના દાગીના હતા અને અમુક ચાંદીના દાગીના હતા એની ચીલ ઝડપ કરીને લઈ ગયેલા હતા. લગભગ 5.5 લાખ રૂપિયાની કિંમતના આ સોના ચાંદીના દાગીનાની ચીલ ઝડપ થતા અને સોસાયટી વિસ્તારમાંથી ચીલ ઝડપ કરીને આરોપીઓ અચાનક ભાગી જતા સુરતના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કાપોદરા પોલીસની મદદમાં ગયેલી. ત્યાર પછીનો એક બનાવ એવો હતો કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાને એક્ટિવા પાર્ક કર્યું હતું અને એને ડિક્કી છે એનો લોક તોડી અને એમાંથી 2 લાખ રૂપિયા કેશની ચોરી થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર MS ત્રિવેદી અને એની ટીમ દ્વારા આ જે ઘટના છે એના આરોપીને શોધવા માટેના પ્રયત્ન કરેલા. અલગ અલગ વિસ્તારના જ્યાં લોકર આવેલો હતો વરાછા વિસ્તારમાં જ્યાંથી ફરિયાદી પોતાના ઘરેણા લીધેલા હતા એ ત્યાંથી સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલા. એ જ ફૂટેજને ફોલો કરતા કરતા
એ મમતા સોસાયટી સુધી આરોપીઓ એક મોટરસાઇકલ પર દેખાયેલા અને આ જ મોટરસાઇકલ જે છે એ વેસ્ટ બેંગાલ પાસિંગનો હોવાનું જણાયેલું અને એમાં આજે લાલગેટની અંદર જે ડીકી તોડીને જે કેશની ચોરી કરવામાં આવ્યા હતા એમાં પણ આ જ ઇસમો દેખાયેલા હતા. ત્યાર પછી ક્રાઇમબ્રાન્ચ દ્વારા ખૂબ મહેનતના અંતે આ જે આરોપીઓ છે એ અમદાવાદ તરફ ગયા હોવાની શક્યતાઓ હતી, જેના કારણે અમારી ટીમ અમદાવાદ પણ ગયેલી. અમદાવાદની અંદર પણ આ જ ગેંગે અલગ અલગ ત્રણ ગુનાઓને અંજામ આપેલા હોવાની માહિતી પણ સુરત શહેર ક્રાઇમબ્રાન્ચને પ્રાપ્ત થયેલી હતી અને આમ એ આરોપીઓને ફોલો કરતા આજરોજ એ આરોપીઓને સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમના કબજામાંથી લગભગ 5.5 લાખ રૂપિયાના જે ઓરિજિનલ દાગીના મમતા પાર્ક સોસાયટીમાંથી ચીલ ઝડપ કરીને એમણે મેળવેલા હતા એ તમામ અસલ દાગીનાઓ ઓરિજિનલ મુદ્દામાલ શહેર ક્રાઇમબ્રાન્ચે કબજે કર્યો છે અને જે એક્ટિવાની ડીકી તોડીને જે 2 લાખની ચોરી થઈ હતી એ પૈકીના 40,000 પણ એ ગેંગ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. આ ગેંગ છે એ ગ્વાલા ગેંગ તરીકે ઓળખાય છે. મૂળ વેસ્ટ બેંગોલના જલપાઈગુડીના બંને આરોપીઓ છે. એકનું નામ સિન્ટુ ગ્વાલા છે અને બીજાનું નામ છે ચંદન ગ્વાલા. આ બંને આરોપીઓ અગાઉ 150 એટલે કે 150 જેટલી આ જ પ્રકારની ચીલ ઝડપ અને ડીકીમાંથી લોક તોડીને ચોરી કરવામાં પકડાઈ ચૂક્યા છે. આ આંતરરાજ્ય ગેંગ છે એ મોટા ભાગે વેસ્ટ બેંગોલ, આસામ, બિહાર અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અંદર ચોરીઓને અંજામ આપે છે. અત્યારે તપાસ દરમિયાન સુરત શહેરના 2 ગુનાઓ, અમદાવાદ શહેરના 3 ગુનાઓ અને 1 આસામના ગુનાઓ મળીને 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એમના કબજામાંથી વપરાયેલ મોટરસાઇકલ જે કિંમત 1 લાખ રૂપિયાનું પણ કબજે કર્યું છે. આ આરોપીઓ છે એ વેસ્ટ બેંગોલથી જ પોતાનું મોટરસાઇકલ છે એ ટ્રેનમાં ચડાવી અને મોટરસાઇકલ જે રાજ્યમાં એમને ચોરી કરી હોય એ જગ્યાએ જઈ અને મોટરસાઇકલ ઉપર જઈને બહુ સિફતતાપૂર્વક ખૂબ ઝડપથી આ કામ બતાવે છે. હાલમાં બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી અમારી પૂછપરછમાં અત્યારે 6 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, પણ આ પણ કરતા પણ વધારે ગુનાઓને અંજામ આપ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અમે આંતરરાજ્ય આ જે ટોળકી છે એને પકડ્યા પછી એમના અન્ય સાગરીતો કોણ કોણ હોઈ શકે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને અન્ય રાજ્યની પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છીએ. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વેસુના એન્જોય અપાર્ટમેન્ટમાં રહેતો નિહાલ કાંતિલાલ નામના બિલ્ડર સિટીલાઇટ ખાતે આવેલ હીરાપન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે. અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગીરાતો ખંડણી માટે ધમકી આપતા હતા. 25 સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગીરાતોએ નિહાલની હીરાપન્ના ઓફિસમાં ઘસી આવી ટેમ્પરરી કબજો કરી નિહાલ પાસે 10 લાખ રૂપિયા માંગ્યા. જો રૂપિયા નહીં આપે તો જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી. નિહાલે આ બાબતે ઉમરા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ત્યારબાદ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને શોધવાની તસ્દી લીધી ન હતી. અઠવાડિયે બાદ ક્રાઇમબ્રાન્ચે અનિલ કાઠી અને તેના 2 સગીરાતોની ધરપકડ કરી હતી, પરંતુ ક્રાઇમબ્રાન્ચ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને પકડી શકી ન હતી. આ દરમિયાન અનિલ કાઠીએ નિહાલને ફોન કરી બીજી વખત ધમકી આપી હતી. નિહાલ આ મામલે ફરીથી બીજી વખત ઉમરા પોલીસ મથકે અનિલ કાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ ઉમરા પોલીસે કે ક્રાઇમબ્રાન્ચે આરોપીને પકડી શક્યા ન હતા. સોમવારે મોડી સાંજે બનેલા નાટ્યાત્મક ઘટનાક્રમમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ સામે જઈ જ્યારે તેમણે પોતાની ઓળખ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉમરા પોલીસે રાત્રે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી અને આજે મંગળવારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છી પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઈન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને ધર્મેન્દ્ર પંજાબી અને છોટા રાજને ધમકી આપી હતી. ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો હતો. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયા છે. 25 જુલાઈ 2019 માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિશ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ 2 વખત તરપાડી કરાયો છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વેડ રોડ સ્થિત બહુચરનગર સોસાયટીના સામળા અપાર્ટમેન્ટમાં રહેતો મુકેશ ભાણજીભાઈ ભાદરકાને કતારગામ પોલીસે બાળકી સાથે અશ્લીલ હરકતો કરવાના કેસમાં ઝડપી પાડ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતો મુકેશ બારીમાં ઉભો રહી બાળકી સાથે જાતીય સતામણી કરતો હતો, જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. ગો
ગોડાદરાના ડીકે નગર પાસે રહેતા અજય રાવડ નામના ઇસમે 3 વર્ષીય બાળકીની છેડતી કરતા લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. આરોપી અજય બાળકીનો હાથ પકડી રૂમમાં લઈ જઈ છેડતી કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સાબિર સૈયદ સાથે મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પુણા ગામની આદિનાથ અપાર્ટમેન્ટમાં રહેતા શિવાની સુનિલ કુમાર સિંઘની દીકરી અભ્યાસ કરે છે, જે પુણા પાટિયાની પાસે ખુશી બંગલો તથા સોનલ રેસિડેન્સી પાસે પસાર થતી હતી, ત્યારે બાઇક સવાર અજાણ્યા ઇસમોએ તેની પાસેથી મોબાઈલની તફડંચી કરી ચાલ્યા ગયા હતા, જેની પુણા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. રિંગ રોડની વણકર ટેક્સટાઇલ માર્કેટના આર્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં વિજય વેકરિયા સાથે લાખોમાં ઉઠામણું થવા પામ્યું છે. પુણા ગામની વિક્રમનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કાપડ વેપારી વિજયભાઈ કેશુભાઈ વેકરિયા લાખોમાં ફલેકું થયું છે. અર્નિત રિટેલર પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર રાહી જૈન, આરતી શર્મા, આશિષસિંહ રાઠોડ સહિત અમિત સિંહ રાઠોડે મિલીભગત રચી ઇન્ડિયા રસ નામની ઓનલાઈન સાઇટ પર અમારી પાસે સાડીઓનો માલ આપી ગ્રાહકોને અપાવી શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ અપાવ્યો હતો અને બાદમાં વધુ સાડીઓનો માલ ગ્રાહકોને અપાવી બાકી પેમેન્ટ રૂપિયા 8,59,000નું આજ દિન સુધી રકમ ચૂકવી નથી અને ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી વિશ્વાસઘાત કર્યો હતો, જેને લઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. વેસુની સ્વિમ પેલેસમાં રહેતો વેટેસ પુરુષોત્તમ દાસ મારુ સાથે 2 ઇસમોએ લાખોમાં છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ થવા પામી હતી. તેઓ રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં શ્રી મારુ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દુકાન ધરાવતા હોય, જ્યાં શિવ ભાર્ગવ અને નીરુ ભાર્ગવ જુદા જુદા બિલથી માલ વેચવી રૂપિયા 12,54,004નું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો, જેને લઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. પાંડેસરાના ડીમાર્ટની પાછળ મોહનનગરમાં રહેતા રામજગ બુદ્ધિરામ સરોજ ઘોડદોર રોડ સ્થિત કોટક બેંકની પાસે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર 2 અજાણ્યા ઇસમોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી પલાયન થઈ જતા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.